ચાલો હવે આપણે જોઈએ મંગળ. મંગળ ગ્રહ વિશે વાત કરીએ. પૃથ્વીની કક્ષા બહારનો પ્રથમ ગ્રહ કોણ છે? તો કે મંગળ છે. તે થોડો લાલાસ પડતો છે અને એટલે જ તેને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે. મંગળને બે નાના કુદરતી ઉપગ્રહો છે. હવે બાળકો આપણે મંગળયાનની ચર્ચા કરીએ. 5 નવેમ્બર 2013 રોજ ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતના પ્રથમ માર્સ ઓર્બિટર મિશન મંગળયાન શરૂ કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 24, 2014 રોજ તેને મંગળની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક ગોઠવવામાં આવ્યું હતું. આની સાથે ભારત પ્રથમ પ્રયાસે આવું કરવાવાળો વિશ્વનો પ્રથમ દેશ હતો. હવે જોઈએ આપણે ગુરુ જુપિટર. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે. તે એટલો વિશાળ ગ્રહ છે કે તેની અંદર 1300 પૃથ્વીઓ મૂકી શકાય, સમાવી શકાય. ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં 318 ગણું છે. તે પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે છે. ગુરુને મોટી સંખ્યામાં ઉપગ્રહો છે. તેની આજુબાજુ ઝાંખા વલયો પણ આવેલા હોય છે. આકાશમાં ખાસ્સો તેજસ્વી દેખાતો હોવાને લીધે તમે ગુરુને ખૂબ આસાનીથી ઓળખી શકો છો. જો તમે ટેલિસ્કોપની મદદથી જુઓ તો તમે તેના 4 ઉપગ્રહોને પણ જોઈ શકો છો. જો અહીંયા આકૃતિમાં તમને દર્શાવેલા છે. તમે પૃથ્વીના વિષુવવૃત્તથી પરિચિત છો. વિષુવવૃત્તના સમતલને વિષુવવૃત્તીય સમતલ કહેવાય છે, આકૃતિમાં દર્શાવેલું છે. જે સમતલમાં પૃથ્વી સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે તેને કક્ષીય સમતલ કહેવાય છે. આ બંને સમતલ એકબીજા સાથે 23.5 અંશનો ખૂણો બનાવે છે. એનો મતલબ એવો થાય કે પૃથ્વીની ધરી તેના કક્ષીય સમતલ કરતાં 66.5 અંશના ખૂણે નમેલી છે. હજુ એ બાળકો આગળ શનિ. ગુરુથી દૂર શનિ આવેલો છે, જે પીળાશ પડતો દેખાય છે. તેના સુંદર વલયો તેને સૂર્યમંડળમાં ખાસ બનાવે છે. ખુલ્લી આંખોથી આ વલયો દેખાતા નથી. તેને સાદા ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે. શનિ પણ મોટી સંખ્યામાં ઉપગ્રહો ધરાવે છે. શનિ માટે રસપ્રદ વાત એ છે કે તે બધા જ ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવે છે. તેની ઘનતા પાણીની ઘનતા કરતાં પણ ઓછી છે. હવે આપણે ભણવાનું છે યુરેનસ અને નેપચ્યુન. તેઓ સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહો છે. તેઓ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે. શુક્રની જેમ યુરેનસ પણ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. યુરેનસની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તે ખૂબ જ વધારે ઝૂકેલી ધરી ધરાવે છે. આના લીધે તેનું ધરીય ભ્રમણ તે પડકાભેર ગબડતો હોય તેવું દેખાય છે. પહેલા 4 ગ્રહ બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ બાકીના 4 ગ્રહો કરતાં સૂર્યની નજીક છે. તેમને આંતરિક ગ્રહો કહેવાય છે. આંતરિક ગ્રહોને ઓછા ઉપગ્રહો છે. મંગળની કક્ષાની બહાર આવેલા ગ્રહો જેવા કે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આંતરિક ગ્રહો કરતાં ઘણા દૂર આવેલા છે. તેને બાહ્ય ગ્રહો કહેવાય છે. તેની આજુબાજુ વલયોની ગોઠવણી હોય છે. બાહ્ય ગ્રહોને વધુ સંખ્યામાં ઉપગ્રહો હોય છે. હવે આપણે નવો મુદ્દો જોઈએ, સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યો. તો જે સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા હોય તેવા અન્ય પદાર્થોની આપણે ચર્ચા કરીએ તો તેઓ પણ સૂર્યમંડળના સભ્ય જ છે.
એમાં પહેલું આવે છે લઘુગ્રહ. મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચે, ખાસ બાળકો ધ્યાન રાખજો, મંગળ અને ગુરુ કક્ષાઓ વચ્ચે ખૂબ મોટી જગ્યા છે. આ જગ્યા ખૂબ મોટી સંખ્યામાં આવેલા નાના નાના પદાર્થો દ્વારા રોકાયેલી છે કે જે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, તેને લઘુગ્રહો કહેવાય છે. એસ્ટેરોઇડને પણ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે. એસ્ટેરોઇડ એટલે કે લઘુગ્રહો. લઘુગ્રહો એટલે તો કે સૂર્યમંડળના નિર્માણ દરમિયાન ગ્રહો બનવામાં નિષ્ફળ ગયેલા પદાર્થોને શું કહેવાય છે? લઘુગ્રહ. હવે વાત આવે છે ધૂમકેતુ. ધૂમકેતુ પણ તારા આપણા સૂર્યમંડળના સભ્ય છે. તેઓ સૂર્યની આસપાસ ખૂબ જ લંબવૃત્તીય કક્ષામાં પરિક્રમણ કરે છે. જોકે તેમનો સૂર્યની ફરતે પરિક્રમણનો સમયગાળો સામાન્ય રીતે ખૂબ જ મોટો છે. સામાન્ય રીતે ધૂમકેતુ એક તેજસ્વી શીર્ષની સાથે લાંબી પૂંછડી ધરાવે છે, જેમ જેમ સૂર્યની નજીક ધૂમકેતુ આવતો જાય છે તેમ તેમ પૂંછડી મોટી થતી જાય છે. ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ તરફ, દૂર તરફની દિશામાં લંબાયેલી હોય છે. ઘણા ધૂમકેતુઓ એક નિશ્ચિત સમય ગયા બાદ દેખાય છે. આવો જ એક જાણીતો ધૂમકેતુ છે હેલીનો ધૂમકેતુ, કે જે દર 76 વર્ષે દેખાય છે. છેલ્લે 1986માં દેખાયો હતો. તો હવે તેના ઉપરથી તમે અંદાજો મારી શકશો બાળકો કે હવે ક્યારે દેખાશે. વર્ષો પહેલાં ધૂમકેતુ માટે અંધશ્રદ્ધાઓ હતી. કેટલાક લોકો એવું માનતા કે ધૂમકેતુઓ છે આપત્તિ, જેવી કે યુદ્ધ, રોગચાળો અને પૂરના એંધાણ લઈને આવે છે. પરંતુ આ બધી જ માન્યતાઓ અને અંધશ્રદ્ધા છે. ધૂમકેતુનું દેખાવું એક કુદરતી ઘટના છે, તેનાથી ડરવાની કોઈ જરૂરિયાત છે નહીં. ઉલ્કાઓ. તો બાળકો, ઉલ્કાઓ તો તમે જોયેલી જ હશે. સ્વચ્છ આકાશમાં જ્યારે ચંદ્ર પર ન હોય તેવી રાત્રે તમે ક્યારેક કોઈ તેજસ્વી લીસોટાને જોયો હશે, જેને આપણે ખરતા તારાથી ઓળખીએ છીએ. સામાન્ય રીતે તે ખરતા તારા કહેવાય છે, જોકે તે તારા નથી, તે ઉલ્કા છે. ઉલ્કા હકીકતમાં એક નાનકડો પદાર્થ છે કે જે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય તે સમયે તેની ઝડપ ખૂબ વધારે હોય છે. વાતાવરણના ઘર્ષણને કારણે તે ગરમ થઈ જાય, તે ઝડપથી સળગી અને વરાળ થઈ જાય, ઉડી જાય છે. એટલા જ માટે તેજસ્વી લીસોટો થોડા સમય માટે જ દેખાતો હોય છે. કેટલીક ઉલ્કાઓ તો ખૂબ જ મોટી હોય છે બાળકો, અને એટલે તે સંપૂર્ણ સળગી જતી નથી, તે પહેલાં તો પૃથ્વી સુધી પહોંચી જાય છે. જે પદાર્થ પૃથ્વી સુધી પહોંચે છે તે પદાર્થને ઉલ્કાશિલા કે ઉલ્કાપિંડ કહેવાય છે. સૂર્યમંડળ છે એ કયા પદાર્થોનું બનેલું છે તે જાણવા માટે વૈજ્ઞાનિકો માટે ઉલ્કાશિલા ખૂબ જ મદદરૂપ થાય છે. ઉલ્કા વર્ષા, તો કે જ્યારે પૃથ્વી ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થાય છે ત્યારે ઉલ્કાની હારમાળાઓ દેખાય છે, તેને ઉલ્કા વર્ષા કહેવાય છે. કેટલીક ઉલ્કા વર્ષા દરેક વર્ષે ચોક્કસ સમયગાળા થતી જોવા મળે છે. તેમના દેખાવાનો સમય તમે કોઈક સામયિક કે ઇન્ટરનેટ પરથી મેળવી શકો છો. હવે આપણે ભણવાનું છે કૃત્રિમ ઉપગ્રહ. પૃથ્વીની આજુબાજુ પુષ્કળ ઉપગ્રહો કક્ષામાં ફરે છે. તમને નવાઈ થશે કે કૃત્રિમ ઉપગ્રહ કઈ રીતે કુદરતી ઉપગ્રહોથી જુદા પડે છે. કૃત્રિમ ઉપગ્રહો છે એ માનવ સર્જિત હોય છે. તેમને પૃથ્વી પરથી છોડવામાં આવે છે. તેઓ પૃથ્વીના કુદરતી ઉપગ્રહ ચંદ્ર કરતાં પણ વધુ નજીકથી પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે. ભારતે એક કૃત્રિમ ઉપગ્રહ બનાવીને છોડ્યા છે. આર્યભટ્ટ એ ભારતનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ હતો. બીજા કેટલાક ભારતીય ઉપગ્રહોના નામ ઇન્સેટ, IRS, કલ્પના 1,
एजुसेट वगैरे छे। कृत्रिम उपग्रहोना घणा व्यवहारिक उपयोगो छे, बाळको आपणे खबर जे छे, हवामानी आगाही, टेलिविजन, रेडियो तरंगोना प्रसारण माटे आ कृत्रिम उपग्रहो कार्यरत होय छे। तेओ दूरसंचार अने दूरसंवेदन माटे पण उपयोगमां आवे छे। अहींया तमने आकृतिमां जुदा जुदा कृत्रिम उपग्रहो दर्शावेला छे। अहींया आपणुं आ प्रकरण पूर्ण थाय छे।